10.3 દ્રવ્યમાન અને 10.4 વજન. તો દ્રવ્યમાન અને વજન એમાં શું ફરક છે એ સમજીએ. તો જ્યારે તમે કરિયાણાવાળાથી ખાંડ લેવા જાઓ તો એમ કહો છો કે 1 કિલો ખાંડ તો એ છે એનું દ્રવ્યમાન છે. આપણે એમ કહીએ છીએ કે કેટલું વજન, તો કે 20 કિલો. તો વજન એ અલગ છે, એ જે આપણે જેને વજન કહીએ છીએ હકીકતમાં દળ છે, એને દ્રવ્યમાન કહેવાય. અને એ જથ્થો છે એ અચળ રહે. આપણે અહીંયા પૃથ્વી પર હોઈએ, ચંદ્ર પર હોઈએ, કોઈ પણ જગ્યાએ હોઈએ, દ્રવ્યમાન અચળ રહે. વજન બળ શું છે કે પદાર્થ પર જે બળ લાગે ગુરુત્વાકર્ષણ બળના લીધે એને વજન કહેવાય છે. તો કોઈ એક પદાર્થ પૃથ્વી પર છે અને એ જ પદાર્થને આપણે લઈ જઈએ ચંદ્ર પર, બરાબર. તો 1 કિલોગ્રામનો પદાર્થ હતો એને પૃથ્વી પર અને ચંદ્ર પર, તો જોઈએ તો પૃથ્વી પર વધારે આકર્ષણ બળ લાગશે, કારણ કે પૃથ્વીનું દ્રવ્યમાન વધારે છે અને ચંદ્રનું દ્રવ્યમાન ઓછું છે, એટલે કે એનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે એટલે એને ઓછું લાગશે. તો પૃથ્વી પર પદાર્થનું વજન 6 ગણું વધારે હોય ચંદ્ર કરતાં. ચંદ્ર પર જેટલું હોય એના 6 ગણું હોય. તો વજન શું છે, જે બળ છે, એટલે કે આપણે ધારો કે કોઈ વસ્તુને ઊંચકવી હોય તો પૃથ્વી પર 6 ગણું બળ વજન લગાવવું પડે, બળ લગાડવું પડે, અને ચંદ્ર પર એના 1/6 ભાગનું. આપણે પૃથ્વી પર ચાલવું હોય તો આપણે કૂદકો મારીએ તો ધારો કે 1 મીટરનો કૂદકો મારતા હોઈએ તો ચંદ્ર પર આપણે એટલું જ બળ લગાડીએ તો આપણે 6 ગણો એટલે કે 6 મીટરનો કૂદકો મારી શકીએ, કારણ કે ત્યાં વજન ઓછું છે, ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે. તો વજન શું છે એને કહેવાય છે F = ma, જે બળનું સૂત્ર છે એમાં એની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ લઈએ, પૃથ્વી પર જે લાગે ગુરુત્વાકર્ષણ એ ગુરુત્વીય પ્રવેગ, તો F = mg. તો વજન છે એ હંમેશા એને દિશા હોય અને પૃથ્વી તરફની દિશા હોય, બરાબર. એ છે એને વજનને વેઇટ કહીએ, તો W = m×g, જ્યાં જી ગુરુત્વીય પ્રવેગ, એમ પદાર્થનું દળ છે એટલે કે દ્રવ્યમાન છે. તો પૃથ્વીની દિશા તરફ એના પર ગુરુત્વાકર્ષણ બળના લીધે જે બળ લાગે એને કહેવાય છે વજન, બરાબર. અને એ જે જથ્થો રાખે છે એને કહેવાય દ્રવ્યમાન એમ. તો આના વિશે સમજીએ. દ્રવ્યમાન, પદાર્થનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. જડત્વ એટલે કે પદાર્થ કેટલું રોકી રહ્યું છે એમાં શું છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થનું દ્રવ્યમાન જેટલું વધારે હશે તેનું જડત્વ પણ તેટલું જ વધારે હશે. એટલે કે આપણે જોઈએ કે મોટું કટ્ટું હોય 20 કિલોગ્રામનું, બરાબર, એને ઊંચકવું કે એનામાં વધારે હોય અને 1 કિલોગ્રામ હોય તો એમાં ઓછું હોય, એટલે એનું જડત્વ ઓછું એટલે કે જકડી ઓછું રાખે. પદાર્થનું દ્રવ્યમાન હંમેશા અચળ રહે છે. અચળ એટલે કે બદલાતું ના હોય એને, બરાબર, કોઈ પણ જગ્યાએ એનું એક જ માપ રહે. પછી તે પૃથ્વી પર હોય, ચંદ્ર પર હોય કે બાહ્ય અંતરિક્ષમાં હોય, એટલે કે પદાર્થ હોય તો એનું દ્રવ્યમાન અચળ રહે. આમ પદાર્થનું દ્રવ્યમાન અચળ હોય છે તથા એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા તે બદલાતું નથી. તો 1 કિલો ખાંડ આપણે લીધી હોય અને પૃથ્વી પર રાખીએ, ચંદ્ર પર લઈ જઈએ, અવકાશમાં લઈ જઈએ, અંતરિક્ષમાં લઈ જઈએ, યાનમાં લઈ જઈએ, વિમાનમાં લઈ જઈએ, બધે 1 કિલો જ રહે. વજન છે એ બદલાઈ જાય. પદાર્થ પર પૃથ્વી પર જે વજન લાગે ચંદ્ર પર અલગ હોય, સૂર્ય પર અલગ હોય, ગુરુ પર અલગ હોય. આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને એક નિશ્ચિત બળથી આકર્ષે છે તથા આ બળ પદાર્થના દ્રવ્યમાન અને પૃથ્વીના ગુરુત્વીય પ્રવેગ જી પર આધાર રાખે છે. એટલે કે પૃથ્વી પર જે પદાર્થ છે એના પર ગુરુત્વીય પ્રવેગ જી લાગે અને એ જે બળ છે એ છે ગુરુત્વાકર્ષણ બળ. તો પૃથ્વી જે બળથી પદાર્થને પોતાના તરફ આકર્ષે છે તેને પદાર્થનું વજન કહે છે, એટલે ગુરુત્વાકર્ષણ બળથી જ આકર્ષે છે. આપણે જાણીએ છીએ કે F = ma, ગતિના બીજા નિયમ, બળ = દ્રવ્યમાન × પ્રવેગ. તો અહીંયા પ્રવેગની જગ્યા આવશે જી, તો F = mg. તો પદાર્થ પર પૃથ્વીનું આકર્ષણ બળ પદાર્થનું વજન કહેવાય છે. તેને W સંજ્ઞા વડે દર્શાવાય છે. વજન અંગ્રેજીમાં કહેવાય વેઇટ. તેને જે W છે એ છે સંજ્ઞા તરીકે લીધો. જે સમીકરણ 10.14 મૂકતા W = m×g. હવે જે વજન છે એનો એકમ પણ બળના એકમ જેવો જ છે, એ છે ન્યૂટન. પદાર્થનું વજન એક બળ છે કે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે, તેથી વજનનો SI એકમ બળનો જ એકમ છે એટલે કે ન્યૂટન છે. એટલે વજન ન્યૂટનમાં મપાય અને દ્રવ્યમાન છે એ ગ્રામ કિલોગ્રામ એમાં મપાય. આપણે જાણીએ છીએ કે આપેલ સ્થળે જીનું મૂલ્ય અચળ હોય છે, એટલે કે પૃથ્વી પર જીનું મૂલ્ય લગભગ અચળ છે. થોડું ઘણું બદલાય છે વિષુવવૃત્ત અને ધ્રુવ આગળ, પણ અચળ લઈ શકાય. એ છે 9.8 મીટર પર સેકન્ડનો વર્ગ. એટલે કે પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ જઈએ
તો છે એનું જે વજન છે એ દ્રવ્યમાન ઉપર આધાર રાખે. જો દ્રવ્યનો જથ્થો વધારે હોય તો વધારે વજન, ઓછો હોય તો ઓછું. તેથી કોઈ આપેલ સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાન એમના સમપ્રમાણમાં હોય, એટલે કે ડબલ્યુ સમપ્રમાણ એમ. સમપ્રમાણનો મતલબ કે જો એમ વધે તો ડબલ્યુ વધે, એમ ઘટે તો ડબલ્યુ ઘટે. આ કારણે જ આપેલ સ્થળે પદાર્થના વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે જ આપણે કહીએ છીએ કે 20 કિલો વજન, 25 કિલો વજન, કારણ કે એને આપણે દ્રવ્યમાનના રૂપમાં લઈ શકાય. કોઈ પદાર્થનું દ્રવ્યમાન દરેક સ્થાને, એટલે કે પૃથ્વી પર કે અન્ય ગ્રહ પર સમાન રહે છે. જ્યારે પદાર્થનું વજન તેના સ્થાન પર આધાર રાખે છે, એટલે કે પૃથ્વી પર પદાર્થનું વજન અલગ, ચંદ્ર પર અલગ, પણ એનું દ્રવ્યમાન બધી જગ્યાએ સરખું. હવે એના પછીનું છે પદાર્થનું ચંદ્ર પર વજન. બરાબર, તો આપણે ચંદ્રની ત્રિજ્યા, એનું દ્રવ્યમાન, એના પરથી એનું ચંદ્ર પર જે બળ લાગે છે એ શોધીએ, તો એ છે એ છઠ્ઠા ભાગનું હોય છે. પૃથ્વી પર જે વજન હોય એના કરતાં છઠ્ઠા ભાગનું હોય છે. તો પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 × તેનું પૃથ્વી પર વજન. તો અહીંથી સૂત્રમાં બધી કિંમતો મૂકીને તારાવ્યું છે, તો જોઈ લે. પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા પૃથ્વી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. તો જે રીતે પૃથ્વી આકર્ષે છે એ રીતે ચંદ્ર પણ આકર્ષે છે. તો આ 1 કિલોગ્રામનો પદાર્થ છે તો ચંદ્ર આકર્ષે ને પૃથ્વી પર હોતે પૃથ્વી પણ પોતાની તરફ આકર્ષે. આ રીતે ચંદ્ર પર કોઈ પદાર્થનું વજન એ બળ છે કે જેના દ્વારા ચંદ્ર તે પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. ચંદ્રનું દળ પૃથ્વીની સાપેક્ષમાં ઓછું છે, એ ચંદ્ર પૃથ્વી કરતાં નાનો છે, બરાબર, ત્રિજ્યા પણ ઓછી છે અને દળ પણ ઓછું છે. તેથી ચંદ્ર પદાર્થો પર ઓછું આકર્ષણ બળ લગાડે છે. ધારો કે કોઈ પદાર્થનું દ્રવ્યમાન સ્મોલ એમ, ચંદ્ર પર તેનું વજન ડબલ્યુ એમ, ચંદ્રનું દ્રવ્યમાન કેપિટલ એમ એમ અને તેની ત્રિજ્યા આર એમ. તો ચંદ્ર પર આપણે જુઓ તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે કે બે પદાર્થો હોય કેપિટલ એમ અને સ્મોલ એમ, એની વચ્ચે જે બળ લાગે ગુરુત્વાકર્ષણ બળ અને વચ્ચેનું અંતર આર એમ હોય તો એનું સૂત્ર છે જી એમ 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 અપોન આરનો વર્ગ, અંતરનો વર્ગ અને દળનો ગુણાકાર. તો એ જ આધારે જે બળ લાગશે ગુરુત્વાકર્ષણ બળ પદાર્થ પર એ થશે જી એમ એમ સ્મોલ એમ ભાગ્યા આર એમનો વર્ગ. આર એમ ચંદ્રની ત્રિજ્યા, એમ પદાર્થનું દળ, એમ એમ ચંદ્રનું દળ. એ જ રીતે આપણે પૃથ્વી માટે લઈએ તો પૃથ્વીની ત્રિજ્યા લેવી પડે, પૃથ્વીનું દળ લેવું પડે અને સાર્થિક અચળાંક જી તો બધી જગ્યાએ સરખો જ છે. તો અહીંયા કોષ્ટક આપ્યું છે જેમાં પૃથ્વીનું દ્રવ્યમાન આપ્યું છે 5.98 × 10^24, એની ત્રિજ્યા 6.37 × 10^6. હવે ચંદ્રનું જોઈએ તો 7.36 × 10^22, એટલે કે 2 ઘાતનો તફાવત છે, 10^2, એટલે લગભગ જોવા જઈએ તો 100 ગણો તફાવત છે. એટલે કે ચંદ્રનું દ્રવ્યમાન પૃથ્વીમાં કરતાં 100મા ભાગનું હશે લગભગ. ત્રિજ્યા છે એ પણ ઓછી છે, પૃથ્વીની 6.37 × 10^6 અને ચંદ્રની 1.74 × 10^6. તો એના આધારે કિંમતો મૂકીએ તો પૃથ્વીનું દ્રવ્યમાન અને ત્રિજ્યા મૂકી, પછી ચંદ્રનું મૂક્યું. આ એમ મૂન, મૂન ચંદ્રને અંગ્રેજીમાં મૂન કહેવાય, એટલે એને આગળનો એમ છે એને સ્મોલ એમ, અને પૃથ્વીને કહેવાય અંગ્રેજીમાં અર્થ, ERTH, તો એનો ઈ લીધો છે. અહીંયા ડબલ્યુએમ અને ડબલ્યુનો ગુણોત્તર લઈએ તો એ આવે છે 1/6. 0.165 આવે તો 0.165 એ લગભગ 1/6 જેટલો થાય. 6 × 6 = 4 લઈએ તો 6×6 = 36, 4 ફરી 1 0 લઈએ 6×6 = 36, બરાબર, એટલે કે 1.665 એ 1/6 જેટલું. એટલે કે પદાર્થનું ચંદ્ર પર વજન એ થશે પૃથ્વીના વજનના 6ઠા ભાગનું